ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં લાગો જ છો. બાળ મિત્રો, આજ કોરોનાની મહામારીના કારણે, કોવિડ-19ના કારણે આપણે શાળામાં આવ્યા નથી અને આખું જ વર્ષ આપણે આ જ રીતે વિડીયો દ્વારા ભણ્યા છે. સાચી વાત ને બાળ મિત્રો, આ જ રીતે ભણતા ભણતા આપણે છેલ્લું પ્રકરણ ગણિતની અંદર, પ્રકરણ 15 કેટલી ચોટલી છે? કોણ કહેશે તમારા બધાની કેટલી ચોટલી છે? અરે તમારી નથી? હા તો બોયઝ ને ચોટલી હોય. ગર્લ્સ ને કેટલી ચોટલી છે? 2-1. સાચી વાત ને? કોઈએ 4 ચોટલી વાળી છે? નથી વાળી. ઓકે બાળ મિત્રો, તો આગળ તમે આ પ્રકરણ વિશે થોડી ચર્ચા કરી છે, તમને ટીચરે આગળના વિડીયોમાં તમે જોયું જ છે. તો આજે આપણે સ્વ પ્રયત્ન કરવાના છીએ. આજના વિડીયોમાં તમારે મારી સાથે વાતો કરવાની છે ને, મને ખબર છે તમને બધાને જ વાતો કરવી ખૂબ ગમે છે. એક વાત કહું, મને પણ વાત કરવી ખૂબ ગમે છે. તો આજે આપણે વાત કરવાના છીએ ને વાત કરતાં કરતાં ભણી લેવાના છે. તો કઈ રીતે ભણવું છે વાત કરતાં કરતાં ને? તો બધાનું જ ધ્યાન મારી તરફ જોઈએ, હાને, તો જ તો મજા આવશે. તો જ તો વાત કરતા કરતા ક્યારે ભણી લઈશું ખબર નહીં પડે. સમજ પડી ને? પણ બધાએ ધ્યાન કે આપવાનું છે હા વિડીયોમાં. તો ચલો બાળ મિત્રો, આપણે પ્રકરણ 15ની આગળ ચર્ચા કરીએ. બાળ મિત્રો, મને એમ કહો, તમે બધા ચંપલ પહેરો છો? ચંપલ, બૂટ યા ફિર સેન્ડલ પહેરતા હશો? પહેરો છો ને? ચંપલ, બૂટ, સેન્ડલ આવું બધા જ બધું પહેરતા હશે હંમેશા. આપણે ખુલ્લા પગે ચાલતા જ નથી, આપણા પગની અંદર ચંપલ, બૂટ, સેન્ડલ બધા જ પહેરતા હોય છે. તમારા મમ્મી પપ્પા, તમે, તમારા ઘરમાં જે પણ વડીલો રહેતા હશે બધા જ પગની અંદર પગરખા પહેરતા હશે. બાળ મિત્રો, તમે શાળાએ આવત તો આપણે આ એક્ટિવિટી તમારી જોડે લાઈવ કરાવો. જેમ કે તમારા બધાના સ્કૂલના બૂટ એક સરખા હોય છે ને? હા, એક સરખા બૂટ પહેરીને તમે આવો છો ને? યસ. તો બાળ મિત્રો, તમારા ચંપલ કે તમારા બૂટ કે તમારા સેન્ડલની પાછળના તળિયા પર નંબર આપેલો હોય છે. ચંપલના, બૂટના કે કંઈ પણ તમારા ચંપલ, સેન્ડલ, બૂટ જે પણ હોય એના તળિયા પર તમારો નંબર આપેલો હોય છે. એ તમારા ચંપલની સાઈઝ હોય છે. હા, તમારો નંબર હોય છે, તમારા ચંપલ કે સેન્ડલ બૂટનો નંબર હોય છે. તો બાળ મિત્રો, હવે આપણે આજે આપણા વિડીયોની અંદર આ જ ચર્ચા કરવાના છે. હા બાળ મિત્રો, આજે આપણે જે કરવાના છીએ તેની હું વાત કહું. બાળ મિત્રો, કોવિડ-19ના રીઝનથી આપણે તમારા અહીંયા વર્ગમાં બેસીને કોઈના પણ બૂટના નંબર જોઈ શકવાના નથી. એટલે તમારા ફ્રેન્ડ્સ લોકોના નંબર તમને ખબર તો નહીં જ પડે. તો હવે આપણે કઈ રીતે આ ક્રિયા કરીશું? તો કંઈ નહીં, તમે બધા ક્યાં છો? ઘરમાં છો? ઓકે. તો હવે આપણે શું કરીશું? હવે આપણે તમારા ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી કે કાકા કાકી કે તમારા ભાઈ બહેન, નાના ભાઈ બહેન હશે જ. તો તમારે તમારા નાના ભાઈ બહેન, તમારા દાદા દાદી અને એ બધાના ચંપલ, બૂટ કે સેન્ડલના પાછળના તળિયા જોવાના છે અને કોણા કેટલા નંબર છે એ નોટ કરવાનું છે. તો બાળ મિત્રો, નંબર તમારા પાછળના તળિયા પરથી મળશે. તો કોઈકનો નંબર હશે 9, તો કોઈના નંબરની સાઈઝ હશે 10, તો કોઈના નંબરની સાઈઝ હશે 11, તો બાળ મિત્રો કોઈના 8 પણ હશે, કોઈના 6 પણ હશે ને કોઈના 7 પણ હશે. તો તમારે ફટાફટ તમારા એ નોટની અંદર નોંધ કરવાની છે કે મમ્મીના બૂટના ચંપલ કે મમ્મીના સેન્ડલના નંબર 8 છે, 6 છે, જે પણ પોતપોતાની મમ્મીના નંબર નોટ કરવાના છે. ઓકે. તમારા, તમારા ભાઈ બહેનના, તમારા નાના ભાઈ બહેનના બધાના જ મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી બધાના ચંપલના, બૂટના તળિયા પર નંબર લખ્યા હોય એ તમારે નોટ કરવાના છે. ઓકે. હવે નોટ કરીને તમારે શું કરવાનું છે હું તમને બતાવું.
જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે, દેખાયું? આની અંદર લખ્યું છે પગરખાનું માપ અને બાજુમાં લખ્યું છે બાળકોની સંખ્યા. તો બાળ મિત્રો, તમારી પાસે તો તમારા માતા પિતાના નંબર છે, તો તમારે શું કરવાનું છે? એ ખાનામાં કંઈ નથી કરવાનું, પણ તમારે પગરખાનું માપ લખ્યું છે એની નીચે જેવું લખ્યું છે 9 નંબર, 10 નંબર ને 11 નંબર, તો તમારા જે પણ નંબર હોય એ નંબર લખીને અહીંયા એની સંખ્યા લખવાની છે. સમજ પડી બાળ મિત્રો? બાળ મિત્રો, આ વસ્તુ તમે બીજી પણ રીતે કરી શકો છો. તમે ઘરની બહાર રમવા તો જતા જ હશો, હા, તમે તમારી આજુબાજુ તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે રમતા જ હશો, તો એ લોકો સાથે ચર્ચા કરવાની છે કે તારા બૂટના નંબર કેટલા છે. તો તમારે તમારા ફ્રેન્ડ્સના બૂટના નંબર તમને ખબર પડશે, ઓકે, અને તમારે એની આગળ આ સંખ્યા લખવાની છે. સમજ પડી? તો ચલો, તો ફ્રેન્ડ્સ, તમે આ પોસ્ટક રેડી કરશો તો તમને ખબર પડશે કેટલાના 9 નંબર છે, તો કેટલાના 11 નંબર છે, કેટલાના પગરખાના નંબર 11 છે, અને સૌથી વધારે તમારા ઘરની અંદર કોણા નંબર કેટલા છે. મતલબ કે પપ્પાના પણ 10 છે અને કાકાના પણ 10 છે, તો બંનેના સેમ ટુ સેમ થયા ને, એટલે તમને ખબર પડશે કે કોણા બૂટના નંબર કયા છે અને તમારા ઘરમાં કેટલા જણના નંબર એક સરખા આવે છે. તો તમારે આ યાદી કરવાની છે ને તમારે આ વસ્તુ તમારી નોટબુકમાં નોંધ કરવાની છે, ઓકે ને? ખ્યાલ આવ્યો ને? તમને બધાને સમજ પડી જ ગઈ હશે. અને આ કોષ્ટક બનાવીને તમારે, જો તમારી સ્ક્રીન પર બીજું પિક્ચર દેખાઈ રહ્યું છે, તો આના જવાબ પણ તમારે લખવાના છે. જે બાળ મિત્રો, આ સ્વપ્રયત્ન કરવાનો છે. જે આગળ કોષ્ટક તમે નોટમાં બનાવ્યું છે એના જ આધારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. કેટલા ના બૂટનું માપ 9 છે? અહીંયા બાળકો લખ્યા છે, પણ તમે તો ઘરમાં છો એટલે તમારા માતા પિતાના આવશે, બરાબર છે ને? એટલે તમારે બાળક લખવાનું નથી. પગરખાનું માપ 11 હોય તેવા બાળકોની સંખ્યા લખો. સૌથી વધુ બાળકોના પગરખાના ખાલી જગ્યા નંબર છે. ડ, ખાલી જગ્યા નંબરના પગરખા સૌથી ઓછા છે, તો તમારે તમારા ઘરના સભ્યોના માપના નંબર લખવાના છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? તો ચલો આગળ કંઈક નવું શીખીએ. તો બાળ મિત્રો, આપણે આજે કંઈક નવું શીખીએ. બાળ મિત્રો, આપણે રોજ પાણી પીએ છીએ. પાણી તો પીતા જ હોય ને, ટીચર પણ કેવું ક્વેશ્ચન કરે છે, સાચી વાત ને? હા, તો બાળ મિત્રો, તમે રોજ જ પાણી પીઓ છો. હવે બાળ મિત્રો, આખા દિવસ દરમિયાન તમે કેટલા પ્યાલા પાણી પીધું એની કોઈ દિવસ યાદી બનાવી છે? નહીં ને? તો કંઈ નહીં. હવે આપણે કેટલા પ્યાલા પાણી પીએ છીએ એની યાદી બનાવવાની છે. હા, સ્વપ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? આપણે પાણી પીએ છીએ, પણ કેટલું પાણી પીએ છીએ એ ખબર નથી. હા બાળકો, પાણી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે આપણે હંમેશા પાણી પીવું જોઈએ અને પીતા રહેવું જોઈએ. અને કોઈ પાણી ઓછું પીતું હોય ને, એને પણ તમારે કહેવાનું છે કે પાણી ખૂબ પીવાનું. પાણી આપણે નિરોગી રાખે છે, તો નિરોગી રહેવું તો સારું કહેવાય ને, તો સારી આદત કહેવાય નિરોગી રહેવું, બરાબર? તો એના માટે તમારે નિયમિત થોડા થોડા સમયે પાણી પીવું જોઈએ, ઓકે? પણ બાળ મિત્રો, તમે રોજ પાણી તો પીવો છો, પણ કેટલા પ્યાલા પાણી પીધું એને તો તમને ખ્યાલ જ નહીં હોય, સાચી વાત ને? તો જળ એ જીવન છે, બરાબર ને? તો આ જ વસ્તુ તમારે તમારા ઘરમાં બધાને સમજાવવાની છે કે પાણી નિયમિત પીવું જોઈએ. મારા ટીચરે કીધું છે જો પાણી નહીં પીએ તો બીમાર પડી જઈશું, એટલે હંમેશા પાણી પીવું જોઈએ, ઓકે? પણ હવે આપણે જે પ્રવૃત્તિ કરવાના છે તે કંઈક આવી છે. બાળ મિત્રો, તમારે તમારા ઘરમાં દરેક સભ્યો પાણી પીતા હશે. હા, બા દાદા, મમ્મી પપ્પા, કાકા કાકી, ફોઈ, કે પછી તમારા નાના ભાઈ બહેન, મોટા ભાઈ બહેન કેટલા પ્યાલા પાણી પીવે છે ને તેની યાદી બનાવવાની છે. જેમ
અહીંયા લખ્યું છે કેટલી ચોટલી છે. ઓકે, તો તમારે એક યાદી બનાવવાની છે કે કેટલા પ્યાલા પાણી પીવાય છે. ઓકે, તો આ યાદી તમારે કંઈક આ રીતે બનાવવાની રહેશે. જો બાળમિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાઈ રહ્યું છે. બાળમિત્રો, અહીં લખ્યું છે કેટલા પ્યાલા, બાળકોની સંખ્યા. તો હવે આપણે સ્કૂલમાં તો છીએ નહીં, તો આપણે શું કરીશું, આપણા ઘરના સદસ્યોને કેટલા પ્યાલા પાણી પીવે છે એની સંખ્યા અહીં લખીશું. પણ આ સંખ્યા આપણે કેવી રીતે મળશે? આપણે નોટ યા ફિર તમારે કંઈ પણ કાગળ લઈને નોંધ કરવાની છે આખા દિવસ દરમિયાન કે તમારા ઘરમાં કોણે કેટલા પ્યાલા પાણી પીધું, ને પછી તમારે એ સંખ્યા અહીં મેન્શન કરવાની છે, એટલે નોંધ કરવાની છે. ઓકે બાળમિત્રો, અહીં એક પ્યાલો આપ્યો છે, તો એક પ્યાલો પાણી કોણ પીતું હશે? બાળમિત્રો, થોડું થોડું કરીને તમારા નાના ભાઈ બહેન, મતલબ કે 1 થી 2 વર્ષના જે ભાઈ બહેન હશે, તે 1 થી 1.5 કે 2 વર્ષના ભાઈ બહેન હશે, તે એક પ્યાલો પાણી પીતા હશે. હવે તો એનાથી થોડા મોટા હશે, તે 2 પ્યાલા. પછીના બાળકો, મતલબ કે તમારા ઘરમાં કોણ 3 પ્યાલા પાણી પીવે છે, કોણ 4 પ્યાલા, કોણ 5 પ્યાલા, આ રીતે તમારે સંખ્યા અહીં નોંધવાની છે. ખ્યાલ આવ્યો બાળમિત્રો? આના પરથી તમને ખબર પડશે કે કોણ કેટલા પ્યાલા પાણી પીવે છે. ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? બાળમિત્રો, હવે જો તમારી સ્ક્રીન પર બીજું પિક્ચર દેખાઈ રહ્યું છે. હવે અહીં એક પ્યાલો આપ્યો છે, એક પ્યાલો પાણી પીવે છે તે બાળકની સંખ્યા, 5 પ્યાલા પાણી પીવે છે તે બાળકની સંખ્યા, 3 પ્યાલા પાણી પીવે છે, 2 પ્યાલા પાણી પીવે છે, આવા કેટલા ઓછા બાળકો છે એની સંખ્યા પણ તમારે અહીંયા લખવાની છે. પણ આ તો તમારે કઈ રીતે લખીશો? હા, આ તમારે તમારા ઘરમાં નોંધ કરવાની છે કે કોણ કેટલા પ્યાલા પાણી પીવે છે. આની નોંધ તમારે તમારી નોટમાં કરવાની છે. હવે કોણ કેટલા પ્યાલા પાણી પીવે છે એની સંખ્યા તમે લખશો, એટલે તમારે નીચે પ્રશ્નમાં લખવાનું છે કે તમારા ઘરમાં 2 પ્યાલા પાણી કોણે પીધું, 4 પ્યાલા પાણી કોણે પીધું, બરાબર છે ને? આ રીતે તમારે તમારી નોટની અંદર યાદી બનાવવાની છે. તો બાળમિત્રો, આજે તમારે 2 યાદી રેડી કરવાની છે. આજે આખો દિવસ તમારે નોંધ કરવાની છે કે તમારા ઘરમાં કોણ કેટલા પ્યાલા પાણી પીવે છે એની સંખ્યા લખવાની છે, અને નીચે લખવાનું છે કે ભાઈ આટલા પ્યાલા પાણી પીવે છે, કે દાદા દાદી 4 પ્યાલા પાણી પીવે છે. ઓકે, આ રીતે તમારે તમારી નોટબુકની અંદર નોંધ કરવાની છે. તો આજે ટીચરે આ વિડીયોની અંદર તમને કેટલી નોંધ કરવાનું કીધું? મેં 2 નોંધ કરવાનું કીધું છે. એક તો તમારા પગરખાના નંબરની, ને બીજી નોંધ પાણીના પ્યાલાની સંખ્યાની નોંધ કરવાની કીધી. તો તમને ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? તમને આ વિડીયોમાં વાત કરવાની મારી સાથે ખૂબ મજા આવી હશે, હા ને? તો આજે તમારું કામ બહુ જ વધી ગયું છે. આજે તમારે બધા પર ધ્યાન રાખવાનું છે, એકદમ ધ્યાન. મમ્મી તમારી પર ધ્યાન રાખે છે ને? હા, આજે મમ્મી, ઘરના બધા જ વડીલો પર તમારે ધ્યાન રાખવાનું છે, અને જોવાનું છે કે કોણ કેટલું પાણી પીવે છે, ને એની નોંધ કરવાની છે, ને પગરખાની નોંધ નોટમાં કરવાની છે. ઓકે, ને હું બધાની જ નોટ ચેક કરવાની છું, એટલે બધા એ જ આ વસ્તુ કરવાની છે. ખૂબ મજા આવશે. ચલો તો ભાગો બધા, નંબર શોધવા, પગરખાના અને પાણીના ગ્લાસની નોંધ કરવા. તો હું પાછી મળીશ, ત્યાં સુધી આવજો.